નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ચોથા ધોરણનો આસપાસ વિષય અને એનો તેરમો એકમ છે નદીની સફર એનો ભાગ બે જોઈશું ભાગ એક જો આપણે હજુ સુધી ન નિહાળ્યો હોય તો ઉપર આઈ બટનમાં તેની લિંક આપેલી છે ત્યાંથી તમે ભાગ એક જોઈ શકો છો અહીંયા આપણે જે પાઠની બાકીની વિગતો છે એ ભાગ બેમાં જોઈએ હવે પાણી કેવી રીતે ગંદુ થાય છે તો જુઓ તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી છે એ ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ને ત્યારે લોકો નદીના પાણીનો જુદો જુદી રીતે ઉપયોગ કરે છે જેમ કે કપડાં ધોવામાં પ્રાણીઓને નવડાવવા અને વાસણો સાફ કરવામાં આના કારણે શું થાય તો કે નદી છે એ પહેલાં જેવી રહેતી નથી આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે અને નદીમાં વહેતું પાણી છે ને એ ઘણી જગ્યાએથી પસાર થાય છે એટલે બદલાય છે તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી છે એ આવા કારણથી ગંદુ થતું હોય છે હવે તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો નદીમાંથી કે તળાવમાંથી શું તમને લાગે છે કે તમારી નદી અને તળાવનું પાણી છે એ ચિત્રમાંની નદીના પાણીની જેમ ગંદુ હશે તો જુઓ આપણે છે એ પીવાનું પાણી છે એ નદીમાંથી પાઇપ દ્વારા છે એ કોર્પોરેશનની પાણીની ટાંકીમાં આવતું હોય છે અને ત્યાંથી છે એ શુદ્ધ થઈ અને નળ દ્વારા આપણા ઘર સુધી આવતું હોય છે પછી શું તમને લાગે છે કે તમારી નદીનું પાણી છે એ તળાવ તમારી નદી અથવા તો તળાવનું પાણી છે એ ચિત્રના પાણીની જેમ જ ગંદુ હશે તો ના શું કામે તો કે આપણે જે પાણી મેળવીએ છીએ એ નર્મદા નદીનું હોય છે અથવા તો ગામની અંદર પોતાનો બોર હોય છે એનું પાણી હોય છે અથવા તો ગામનો જે કૂવો હોય છે એમાંથી પણ પાણી આપણને પૂરું પાડવામાં આવતું હોય છે એટલે આપણા સુધી જે પાણી પહોંચે છે એ ચોખ્ખું હોય છે આટલું જે ચિત્રમાં બતાવેલું છે એટલું ગંદુ હોતું નથી પછી આ પ્રવૃત્તિ માટે એક પ્રવૃત્તિ કરવાની છે અને પ્રવૃત્તિ માટે તમારે થોડીક સામગ્રી છે ને એ તમારી ઘરેથી લાવવાની છે તમને આ બધી વસ્તુઓ રસોડામાંથી મળી રહે છે શું શું જોઈશે જો મીઠું ખાંડ હળદર લોટ ખાવાનો સોડા અને દાળ આ બધું છે ને એ દરેક આપણે અડધી અડધી ચમચી પછી બીજું શું લાવવાનું છે તો કે લીંબુનો રસ સાબુનું પાણી શરબત તેલ આ બધું છે એ અડધી ચમચી અને પાંચથી છ પ્યાલા અથવા તો બોટલ લાવવાની છે હવે શું કરવાનું છે તો કે પ્યાલો અથવા તો બોટલને અડધે સુધી પાણીથી ભરવાનું બધામાં છે ને સરખું પાણી હોવું જોઈએ એ ખાતરી કરવાની છે હવે પછી પાણી ભરેલ દરેક પ્યાલામાં અને બોટલમાં એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરો ઉદાહરણ તરીકે પ્રથમ પ્યાલામાં હળદર બીજામાં તેલ ત્રીજામાં સોડા અને એ ચમચીથી હલાવો અને શું થાય છે એ જોવાનું છે અને કોષ્ટકમાં તેની નોંધ કરવાની છે એક કોષ્ટક આપેલો છે તમારી ટેક્સબુકમાં અહીંયા તમને વ્યવસ્થિત દેખાય એ માટે મેં કોષ્ટકના ટુકડા કરેલા છે એટલે કે આપણે એને ત્રણ કે ચાર ભાગમાં જોઈશું તો જુઓ તમે શું અવલોકન કર્યું સાચી જગ્યાએ રાઈટની નિશાની કરવાની છે જો ખાંડ છે તો ખાંડ છે એ પાણીમાં ઓગળી જશે તો હા તો આપણે અહીંયા રાઈટ કરશું પછી ઓગળતી નથી તો ત્યાં આપણે ખાલી છોડી દેશું પછી પાણીનો રંગ છે ને એ બદલાતો નથી જો ખાંડને ઓગાડવાથી પાણીનો રંગ છે એ બદલાતો નથી એટલે આપણે એને ત્યાં રાઈટ કરીશું પછી મીઠું છે તો મીઠામાં પણ પાણીમાં ઓગળી જશે અને રંગ બદલાતો નથી અહીંયા જો ન આવતું હોય એટલે આપણે એને ખાલી છોડતા જઈશું પછી લીંબુનો રસ છે તો એ પણ પાણીમાં ઓગળી જાય છે અને પાણીનો રંગ છે એ બદલાતો નથી પછી હળદર છે તો હળદર પાણીમાં ઓગળી જશે પછી પાણીનો રંગ બદલાઈ જશે જો હળદરથી પાણી છે પીળા રંગનું થઈ જશે પછી સાબુનું પાણી તો એનાથી શું થશે તો કે પાણીમાં ઓગળી જાય છે અને એનાથી પણ રંગ બદલાય છે પછી લોટ છે તો લોટ છે એ પાણીમાં ઓગળતો નથી અને એનાથી પાણીનો રંગ છે એ બદલાઈ જાય છે ત્યાર પછી દાળ તો દાળ છે એ પણ પાણીમાં ઓગળતી નથી અને એનાથી પાણીનો રંગ બદલાશે નહીં પછી શરબત છે તો શરબત છે એનાથી પાણીમાં ઓગળી જાય છે અને રંગ પણ બદલાય છે પછી ખાવાનો સોડા છે તો ખાવાનો સોડા છે તો એ પણ પાણીમાં ઓગળી જશે અને એનાથી રંગ બદલાશે નહીં પછી તેલ રાય તલ કે કોઈ પણ તો એનાથી શું થશે તો કે એ વસ્તુ છે એ પાણીમાં ઓગળતી નથી અને પાણીનો રંગ બદલાય છે તો આ રીતે આપણે કોષ્ટકની પૂર્તિ કરવાની છે પણ તમારે પ્રવૃત્તિ કરી અને પછી નોંધ કરવાની છે હવે તમારા અવલોકનના આધારે કહેવાનું છે કે બધી સામગ્રી છે એ પાણીમાં ઓગળે છે તો ના જો બધી સામગ્રી છે એ પાણીમાં ઓગળતી નથી પછી પાણીનો રંગ હંમેશા બદલાય છે તો ના દરેક વખતે પાણીનો રંગ બદલાતો નથી પછી તેલ છે એ પાણીમાં ભળી ગયું તો ના તેલ છે એ પાણીમાં ભળી જતું નથી પણ છે એ પાણીની ઉપર તરે છે અને એ આપણે જોઈ શકીએ છીએ પછી ઘણી વસ્તુઓ પાણીમાં ઓગાળતા પાણીનો રંગ બદલાતો નથી તમે કહી શકો કે પાણીમાં તેની હાજરી નથી જો ખાંડ છે મીઠું લીંબુનો રસ શરબત વગેરે સામગ્રીઓ એવી છે કે પાણીમાં ઓગળે નહીં તો શું થાય જો ખાંડ છે મીઠું છે લીંબુનો રસ આ બધી વસ્તુઓ છે એ પાણીમાં ઓગળે નહીં ને તો આપણે એવા ઘણા બધા વસ્તુનો સ્વાદ લેવાનો રહી જાય કારણ કે જો ખાંડ પાણીમાં ઓગળે નહીં તો ઘણા બધા એવા વસ્તુઓમાં જે ખાંડ ઓગાડીને આપણે સ્વાદ લેતા હોય ત્યાં ખાંડનો સ્વાદ લઈ શકતા નથી એ જ રીતે મીઠું છે લીંબુનો રસ છે શરબત છે પછી જો પથ્થર ચોક પ્લાસ્ટિક અને કચરો એવી વસ્તુઓ પાણીમાં ઓગળે તો શું થાય એનું અનુમાન કરો જો પથ્થર છે ચોક છે પ્લાસ્ટિક અને કચરો પાણીમાં ઓગળે ને તો પીવાના પાણીની સાથે આ બધા પદાર્થો આપણા શરીરમાં જાય અને આપણે બીમાર પડી જઈએ છીએ હવે વિચારવાનું છે કે ઘણી બધી વસ્તુઓ છે સરળતાથી પાણીમાં ઓગળે છે અને તેનાથી ઘણી બધી વસ્તુઓ જેવી કે પથ્થર પ્લાસ્ટિક ચોક કચરો વગેરે ઓગળે તો શું થાય કેટલીક વસ્તુઓ છે ને એ આપણા શરીર માટે નુકસાનકારક છે તેથી પાણી પીતા પહેલાં એને ચોખ્ખું કરવું મહત્ત્વનું છે અને પાણીને ચોખ્ખું કરવા માટે સૌથી સરળ અને સારો ઉપાય હોય તો પાણીને ઉકાળવું છે જો ઉકાળીને પીવા માટે ઉપયોગમાં લઈએ તો એ સૌથી વધુ સારું છે જો કોઈ કારણથી એવું ન થઈ શકે તો તમે બીજા ઉપાય પણ વિચારી શકો છો હવે અહીંયા કહીએ છે કે તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે તો છે ને મારા ઘરમાં પીવાનું પાણી છે ને એ એકવા ગાર્ડ કે વોટર પ્યુરિફાયરથી ચોખ્ખું કરવામાં આવતું હોય છે જો મારી ઘરે છે તો એ આરો છે તો આરોની મદદથી ચોખ્ખું કરવામાં આવે છે પછી ઘરે પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાય આપણે જાણવાના છે તો જો પાણીને કઈ રીતે તે ચોખ્ખું કરી શકાય તો કે ઉકાળીને ચોખ્ખું કરી શકાય પછી ગયણા વડે ગાળીને પણ ચોખ્ખું કરી શકાય પછી ક્લોરીનની ગોળી નાખીને પણ એને ચોખ્ખું કરી શકાય અને એકવાગાર્ડ કે વોટર પ્યુરિફાયરથી પણ ચોખ્ખું કરી શકાય છે તો આ બધી પાણીને શુદ્ધ કરવાની પદ્ધતિઓ છે અહીંયા આપણે પાણીને ચોખ્ખું કરવાના કોઈ પણ બે ઉપાયના ચિત્રો દોરવાના છે અને લખવાનું છે જો અહીંયા બે ચિત્રો મેં આપ્યા છે એક પાણીને ઉકાળવાનું છે અને આ છે એ આરો છે હવે આપણે આ બંને વિશે નોંધ કરીશું તો પેલું ચિત્ર છે ને એમાં પાણીને ઉકાળીને ચોખ્ખું કરવામાં આવે છે અને એનાથી શું ફાયદો થાય તો કે એનાથી પાણીમાં રહેલા કીટાણું છે એ નાશ પામે છે પાણી નરમ બને છે અને ક્ષારનું પ્રમાણ ઘટે છે રોગચાળો ચાલતો હોય ને ત્યારે ઉકાળેલું પાણી પીવામાં આવે છે અહીંયા મેં ટૂંકી નોંધ કરી છે પછી બીજી જે પદ્ધતિ છે એમાં ચિત્રના પાણીને આરઓ એટલે કે ફિલ્ટર દ્વારા ચોખ્ખું કરવામાં આવે છે અને આનાથી પાણી વધુ શુદ્ધ થાય છે પાણીમાં ક્ષારનું પ્રમાણ ઘટે છે અને પાણી છે એ પીવાલાયક બને છે તો અહીંયા મિત્રો આપણો તેરમો એકમ નદીની સફરનો બીજો ભાગ પણ પૂર્ણ થાય છે અને સંપૂર્ણ એકમ પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આભાર